એટલે તરી થોડી પાતળી બનાવવી પડે. ભૂંગળા બટેટા બનાવતા હોય ને ઘરે, જે હમણાં બે દિવસ પહેલાં બનાવતા, ત્યારે તરી થોડી ઘાટી બનાવવી પડે, ગ્રેવી જેવી બનાવવી પડે. અને મિક્સ દાળ, ડુંગળી, ટમાટર, રોટલા અને દાળ, મોજમાં. અને આની તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. ઓહો, બે દિવસથી આ વસ્તુ ખોલવાની જ નહીં જતી હતી યાર. યુટ્યુબે જે ગિફ્ટ આપી હતી ગોડીભાઈ, આમ તો ખ્યાલ તો પડી ગયો હતો કે એની અંદર એક અને તરી, એટલે એની સાથે આ તરી, પોહા અને દાળ, આનું એક કોમ્બિનેશન જોરદાર બને છે. કોઈ દિવસ તમે તમારી ઘરે ટ્રાય કર્યું હોય તો કરજો, ન કર્યું હોય તો. પોહામાં થોડી દાળ નાખવાની ને તરી નાખવાની, સવારના પોરમાં ડુંગળી ટમેટા ખાવાની મજા ન આવે, ને ખરે આપણે એ પણ ખાતા હોય. અને તો સાયક્લોનિક સમીર બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને આજનો બ્લોગ આપણે મોડી સાંજે શરૂ કરીએ છીએ, કારણ કે આગલો બ્લોગ જે છે એ બતાવી એડિટ કરીને અપલોડ કરતાં થોડી વાર લાગી ગઈ. એટલે ફાઇનલી આજે ઘણા દિવસે મારા ઘરમાં બની રહ્યું છે મારી ફેવરિટ વસ્તુ, કે જે મારી વાઈફ ઓલવેઝ બનાવે મારા માટે. દેખાડું તમને. યસ, બાજરાના રોટલા અને એની સાથે મિક્સ દાળ અને એની સાથે બની છે તરી. દાળ બતાવો ને. આ હા, શું વાત છે. આ કઈ કઈ દાળ પડે છે આમાં? અડદની, પછી ચણાની અને તુવેરની અને મગની. અરે વાહ, ચાર જાતની દાળ અને બાજરાના રોટલા. આહા, સુપર. બીજો રોટલો રખાઈ ગયો છે અને અહીંયા દાળ પણ અમને એક બોલમાં દાળ આપી દેવી પડે. હા હા, પાપડ આવ્યા કે નથી એવા. વાહ, આખી આ બધી વસ્તુમાં આપણા હાથે બનેલી વસ્તુ આ છે. આ તરી છે જે મારા ઘરમાં પૌવા બને ત્યારે પણ હું બનાવું છું, અને સ્પેશિયલી જ્યારે આવું હોય ત્યારે પણ બનાવું છું. આજે થોડી પાતળી બનાવી છે, કારણ કે દાળ ઘાટી હોય એટલે તરી થોડી પાતળી બનાવવી પડે. ભૂંગળા બટેટા બનાવતા હોય ને ઘરે, જે હમણાં બે દિવસ પહેલાં બનાવતા, ત્યારે તરી થોડી ઘાટી બનાવવી પડે, ગ્રેવી જેવી બનાવવી પડે. અને મિક્સ દાળ, ડુંગળી, ટમાટર, રોટલા અને દાળ, મોજમાં. જો આને ખાવાની બહુ સરસ ટેકનિક છે. આ છે રોટલો. ઓહો, ગરમા ગરમ છે અને મસાલામાં થોડી તકલીફ પડે, સેજ કડક થઈ ગયો ને પછી એને મસાલાની મજા આવે, એકદમ ક્રિસ્પી થઈ જાય. પણ ગરમા ગરમ હોય તો ખાવાની મજા આવે, એટલે બધું ચાલ્યા કરે. હવે આને બહુ બારીકાઈથી આપણે મસળી નહીં શકીએ, કારણ કે એકદમ ગરમા ગરમ રોટલો છે, પણ મજા આવે એમ. અને ચૂરો ચૂરો કરી ખાવાની મજા જે આવે, હા તો એ પણ એકદમ કડક થઈ ગયો એટલે એને મસળી શકાય, પણ આમાં એટલું બધું મસળી ન શકાય. આ હા, એની માથે આ મસ્ત મજાની. હવે સર ઠંડુ થયા પછી એના રીતે ચૂરી મસળી ખાવાની મજા આવે. ગઈકાલના વ્લોગમાં અને આજના વ્લોગમાં કોમન છે આ ટી શર્ટ. એકચ્યુઅલી પરમ દિવસનો વ્લોગ મેં કન્ટિન્યુ કર્યો હતો એટલે આ ટી શર્ટ તમને જોવા મળ્યું. આજે પાછું ઘરમાં આજ પહેરી લીધું છે. હવે આની અંદર આ હા, આ તમે જુઓ નજીકથી તરીની મજા જે છે ને એની લાલાશમાં જ છે. માથે થોડી તરી નાખી દો એટલે મોજ પડે ખાવાની. અને સાથે ડુંગળી, ટમાટર આ મિક્સ કરી દો એટલે એમાં જે મજા છે એવી સાહેબ તમને કોઈ પણ ફાઇવ સ્ટાર હોટલના વ્યંજનોમાં પણ ના મળે. સુપર સુપર. તરી થોડી મેં પાતળી કરી નાખી છે ભૂલથી, હજી ઘાટી થઈ શકી હોત. Thank you.
પછી સવારના નાગ દેવતાની પૂજા કરી, મહાદેવના દર્શન કર્યા. અને આમ તો ઘણી બધી જ્ઞાતિમાં નાગપંચમી આજે હોય છે, અને મોટાભાગની જ્ઞાતિમાં શ્રાવણ મહિનામાં જે સાતમ આઠમ આવતી હોય એની પહેલાં જે નાગપંચમી આવે ત્યારે લોકો ઉજવતા હોય છે. અને નાગપંચમી અમુક જ્ઞાતિમાં આજે થઈ જતી હોય છે, અને અષાઢ મહિનાના એન્ડમાં એમાં નાગદેવતાના સ્વરૂપની પૂજા કરવામાં આવે, દૂધ ચડાવવામાં આવે અને એની આરતી ઉતારવામાં આવે. આજે ઘણા બધા લેડીઝ અહીંયા મહાદેવના મંદિરે, આજે રાજકોટના મોટાભાગના મંદિરની અંદર મહાદેવના મંદિરમાં લેડીઝ નાગપંચમી જે છે એની પૂજા કરતા હોય છે, અને પુરુષો આવીને દૂધ ચડાવતા હોય છે. તો હનુમાનપટ્ટી ચોકમાં જે ખૂણા ઉપર એક નાનકડી એવી 2x5 ફૂટની દુકાન છે, હવે અહીંયા એ લોકો આવી ગયા છે. પારસ મારી જેમ જે પારસના ગાંઠિયા અને મીઠાઈ ખાનારા લોકો છે એના માટે આ સ્પેશિયલ વિડીયો છે. આ કોઈ સ્પોન્સર્ડ વિડીયો નથી, અને તમને જસ્ટ ઇન્ફોર્મેશન દેવા માટે કે જે લોકોને પારસના ગાંઠિયા ખાવાની ઈચ્છા હોય એ લોકોને આ મોટી દુકાનમાં આવે, પારસના ગાંઠિયા અને નમકીન મળી જશે. મિતભાઈ કેટલા દિવસ ત્યાં? અઠવાડિયું. વાહ, અને કેવો આગલા વિડીયોનો બધો રિસ્પોન્સ કેવો હતો? ખૂબ જ સારો. એમ વાહ, ધીમે ધીમે એમ અમે ઈચ્છતા હતા કે તમે પ્રગતિ કરો. તો કઈ રીતે થયું આ બધું? થોડાક દિવસની અંદર મારા ખ્યાલથી બધું તમે લાસ્ટ 6 મંથથી આપણે આ દુકાન પાસે ગઈ, અને પછી 2-2.5 મહિના જેવું કામ થાય. અહીંયા કઈ કઈ વસ્તુ રાખીએ છીએ આપણે? અહીંયા સ્વીટ્સ ટોટલી બધી, ડ્રાયફ્રૂટ અને મિલ્ક સ્વીટ્સ અને ફરસાણ, અને આપણા ગાંઠિયા તો બધું ત્યાં છે એમ ને? ગાંઠિયા ત્યાં. એટલે અહીંયા વધારે પડતો ઘરાગી હોય તો તમે અહીંયા એને ગ્રાહક એટલે ઉભા ડાયવર્ટ થઈ જાય અને કોઈને વાંધો ન આવે. એટલે જે જે કોરો નાસ્તો લેવાવાળા છે એને અહીંયા તો ગ્રેટ. ગુડ મોર્નિંગ ભાઈ. નાગદાદાની પૂજા કરી આવ્યા અને મહાદેવના દર્શન કરી આવ્યા, જલ અર્પણ કર્યું, સાથે થોડું આધ્યાત્મવાળું વાતાવરણ તો સવારના પણમાં તમને આવે મજા. ઓરા આખા દિવસના એકદમ સરસ મજાના થઈ જાય, અને કામ કરવાની પણ મજા આવે. ફાઇનલી હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, તમને દેખાડવા જો. આ તમે ગઈકાલની જે તરી જોઈ હતી એ તરી હંમેશા હું બનાવું, એટલે મને બીજે દિવસે તરી ખાવા જોઈએ. અને પોહાની સાથે હું તરી હંમેશા મિક્સ કરીને ખાઉં છું. એટલે હું એમ આ વ્લોગના માધ્યમથી કોઈને આગલા દિવસનું ઠંડુ ખાવાની પ્રેરણા નથી આપતો, એટલે મને કહી દઉં. ઘણા લોકો એમ કહેતા હોય કે ભાઈ તમે લોકો ખાવ છો એ પ્રમાણે લોકો ફોલો કરતા, એવું ના કરવું. દરેક વ્યક્તિ પોતાના રિસ્ક ઉપર પોતે ખાતો હોય, એને કંઈ એનું અનુકરણ આપણે આપણી વિવેક બુદ્ધિ પ્રમાણે કરવાનું. ગઈકાલની દાળ પણ જે છે એ હું હંમેશા સાચવીને રાખી દઉં. કાચી દાળ હોય ને એટલે પાછી સવારના વઘારી નાખીએ હોય, અને તરી એટલે એની સાથે આ તરી પોહા અને દાળ આનું એક કોમ્બિનેશન જોરદાર બને છે. કોઈ દિવસ તમે તમારી ઘરે ટ્રાય કર્યું હોય તો કરજો, ન કર્યું હોય તો. પોહામાં થોડી દાળ નાખવાની ને તરી નાખવાની. સવારના પોરમાં ડુંગળી ટમેટા ખાવાની મજા ન આવે, ને આપણે એ પણ ખાતા હોય. અને આજે તો પાછું એવું છે, ઘરમાં નાગપંચમી લેડીઝ વ્રત રહેતા હોય એટલે આ બધા સિંગદાણા અને બટેટાની સલી પણ છે, તો થોડી ક્રિસ્પીનેસ માટે આપણે એ પણ એડ કરશું. અને આજે મેં તમને હમણાં 2 મિનિટ પહેલાં જે વાત કરી ને કે ઇન્ફ્લુઅન્સર્સ ઘણા કહેવાતા હોય પણ એ જે ખાતા હોય એનું પછી આંધળું અનુકરણ ન કરવાનું હોય, કારણ કે દરેક વ્યક્તિ પોતાના શરીર પ્રમાણે પોતાની જેને કે દરેક વ્યક્તિને પોતાની બોડીની ખબર હોય કે હું આ ખાઉં છું, મને આ સદે છે, મને આ ફાવે છે, મને આ ગમે છે. જેમ ઘરની અંદર 5 ભાઈઓ હોય કે 3 ભાઈઓ હોય, ત્રણેયના ટેસ્ટ બર્ડ સરખા ના હોય, એમ ત્રણેયના શરીર જે છે એ પણ સરખા ના હોય. કેટલાકને તીખી વસ્તુ સદતી હોય, કેટલાકને ન સદતી હોય, કેટલાકને ફાવતી હોય, કેટલાકને ન ફાવતી હોય. અને ઘણા લોકો કેટલાક લોકો પોહાને સારા માનતા હોય, કેટલાક લોકો એમ કહેતા હોય કે પોહાથી ખબર જતી છે. દરેકની પોતપોતાની ફૂડની ફિલોસોફી અલગ છે. એમ ફૂડ બ્લોગર છે, જેમ આપણે આપણા ભાઈની સાથે પણ ફૂડના હેબિટ્સ મેચ નથી થતી હોતી, તો ફૂડ બ્લોગર સાથે ન પણ થાય. એટલે એવું આનું અનુકરણ ન કરવું કે ભાઈ આ ભાઈ એમાં ખાવા ગયા છે તો આપણે ભાગીએ. આપણને એ વસ્તુ સદે એમ છે કે નહીં એનું આપણી બોડી પ્રમાણે જોઈ લેવાનું. આપણે આ ગયા પછી આપણને ભગવાને સરસ મજાની આંખો અને વિવેક બુદ્ધિ આપી છે, તો એનો ઉપયોગ કરીને જોઈ લેવાનો કે ભાઈ અહીંયા માહોલ કેવો છે. પછી આપણે ખાઈને આપણને ન ભાવે તો આપણે સીધા ફૂડ બ્લોગરનો વાંક કાઢીએ એવું ના હોય. હું ફૂડ બ્લોગર છું એટલે નથી કહેતો, પણ હું ફૂડ બ્લોગર નહોતો ને ત્યારે પણ હું ઘણાના વિડીયોઝ જોઈ, કોઈ જગ્યાએ જતો તો પહેલાં હું વિચારતો કે ભાઈ એને ભાવ્યું હશે પણ મને ભાવે નહીં, ભાવે જરૂરી નથી. ઘણાને બાઇક અનુકૂળ આવતી હોય, ઘણાને એક્ટિવા અનુકૂળ આવતું હોય. હવે ફૂડ બ્લોગર એમ કોઈ બ્લોગર એમ કે હા બાઇક તો મસ્ત છે, મને મજા આવી, અને આપણે પછી આ વીચીને બાઇક લઈ લઈને આપણને ન ફાવતી હોય ગિયર પાડવી, તો એ આપણો વાંક છે, એમાં એ બ્લોગરનો વાંક નથી.
હું બહુ પ્રેમથી સાચી જે છે એ ઓપન વાત કરું છું. ઓહો, 2 દિવસથી આ વસ્તુ ખોલવાની જ રહી જતી હતી યાર. યુટ્યુબે જે ગિફ્ટ આપી હતી ગુડી બેગ, આમ તો ખ્યાલ તો પડી ગયો હતો કે એની અંદર એક લાઇટ છે, પણ ઓપન કરવાની રહી જતી હતી. અને આજે ટાઈમ મળ્યો છે, કારણ કે આવતા વેત 1-2 દિવસ તો દવાખાનામાં અને બીજા અમુક મહત્ત્વના જૂના કામો પેન્ડિંગ રહી ગયા હતા, એ પૂરો કરવામાંથી ટાઈમ નહોતો મળતો. મીનવાઇલ મારા બાળકોએ આ ગિફ્ટ જોઈ લીધી અને એ લોકોને બહુ મજા આવી. મારો સન તો એની બાજુમાં લઈને જ સૂઈ જતો હતો, કારણ કે એને આ રમકડા જેવું લાગતું હતું. તમને લોકોને દેખાડવાનું રહી ગયું છે યુટ્યુબની આ ગુડી બેગમાં શું છે. વાહ, લાઇટ ચાલુ કરું એટલે તમને દેખાય. ચાલો ઓકે, હવે ટાઈપ સી વાયર આવી ગયો છે અને ઓકે, તો આ રાખવાનું છે અહીંયા, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને આમ રાખવાનું છે અને સોરી પાછળ રાખી દઈએ. અહીંયા લાઇટ છે, વાવ, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અચ્છા, 2 પ્રકારની લાઇટ થઈ છે, આ ઓફ, આ યલો અને વ્હાઈટ. ઓફ, આ યલો અને આ વ્હાઈટ. તો મિત્રો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલ જો ન કરી હોય હજી સુધી તો સાયક્લોનિક સમીર વ્લોગ્સ, ગુજ્જુ બોક્સ અને ધ ફૂડી ઇન્ડિયનને તો ખાસ, કારણ કે જે ગુજરાતી નથી એ લોકો માટે આપણે ચેનલ તૈયાર કરી હતી. હવે શોર્ટ વિડીયોઝ આપણે વધુ ને વધુ એમાં મૂકીએ છીએ અને આની તો હાલત જ ખરાબ થઈ ગઈ છે. સ્લાઇમ જે છે એની અંદર રાખ્યા હતા, પછી ચારેકોરથી પેક કરી દીધા હતા એટલે સ્લાઇમ જે છે એ લીક ન થાય એથી. હવે આની અંદર જે 3 અલગ અલગ કલર હતા એમાંથી સિંગલ રહ્યો છે. અને મારો સન છે ને આ સ્લાઇમના બોક્સને અહીંયા આવી રીતે રાખીને રમે છે. ચલો કંઈ નહીં, કમસે કમ બાળક માટેનું એક રમકડું થઈ ગયું અને આ લાઇટ જે છે એ મારા ટેબલ ઉપર રહેશે.